નમસ્કાર ધોરણ 6 ના વિદ્યાર્થીઓને, આશા રાખું છું કે તમે ઘરમાં બધા તંદુરસ્ત હશો. અત્યારે કોવિડ-19 ની મહામારીમાં આપણે શાળામાં એક જ વર્ગમાં ફેસ ટુ ફેસ ભણાઈ શકતા નથી કે તમે ભણી શકતા નથી. તેથી હું આ વિડીયો તૈયાર કરીને તમને શેર કરીશ, જેથી તમને જે જૂન માસનું જે બુકલેટ આપવામાં આવેલું છે ઘરે શીખીએ, તેમાં પ્રવૃત્તિ નંબર 5 અને 6 તમને એ સારી રીતે સમજી શકો અને તમને એ પૂરવામાં સરળતા રહે તે માટે મારો આ વિડીયો તમે જોજો. તો સૌ પ્રથમ પ્રવૃત્તિ નંબર 5 છે, તેમાં જુઓ કે નકશો આપેલો છે ભારતનો અને ઉપર વાનગીઓના નામ આપેલા છે. તે ખોરાકની વાનગીના નામ એ કયા પ્રદેશ અને વિસ્તારના છે તે તમારે કહેવાનું છે. હવે ઢોસા છે, તો ઢોસા એ ક્યાં વખણાય છે? તો કે તમિલનાડુમાં. ત્યાર પછી છે પાઉંભાજી. પાઉંભાજી એ મહારાષ્ટ્રમાં. કેરળ અરે અપમ છે એ કેરળમાં. ત્યારબાદ રસમલાઈ એ ઝારખંડમાં વખણાય છે. પૂરણપુરી એ મહારાષ્ટ્રની વાનગી છે. છોલેપુરી એ પંજાબની વાનગી છે. લીટી ચોખા એ બિહારની વાનગી છે. નાન એ હરિયાણાની વાનગી છે. ત્યારબાદ છે સંદેશ, એ પશ્ચિમ બંગાળની વાનગી છે. દાળ બાટી એ રાજસ્થાનની વાનગી છે. ઢોકળા એ ગુજરાતની વાનગી છે. સત્તુ એ પશ્ચિમ બંગાળની વાનગી છે. પોઈતા ભાત એ ઓડિશાની વાનગી છે. હવે જુઓ કે આ નકશામાં એ તમારે પ્રદેશના નામ પણ મેં લખેલા છે અને ત્યારબાદ વાનગીના નામ પણ લખેલા છે. જુઓ અહીંયા પંજાબ છે, તો એની નીચે મેં છોલેપુરી લખેલી છે. ત્યારબાદ છે હરિયાણા, તો અહીંયા નાન. રાજસ્થાન તો દાલ બાટી. ગુજરાત તો ઢોકળા. મહારાષ્ટ્ર તો પાઉંભાજી ને પૂરણપુરી. ત્યારબાદ અહીંયા જુઓ તો બિહાર તો લીટી ચોખા. ઝારખંડમાં રસમલાઈ. પોઈતા ભાત એ ઓડિશા. ઢોસા છે એ તમિલનાડુ. તમે જોઈ શકો છો કે દરેક વાનગી અને પ્રદેશના નામ આપેલા છે. તો તમે આ બરાબર અભ્યાસ કરી અને પ્રવૃત્તિ 5 તમે કરી શકો છો. હવે ત્યારબાદ છે પ્રવૃત્તિ નંબર 6. તો પ્રવૃત્તિ નંબર 6 કરો, તો એમાં તમે જુઓ કે કોઈ પણ વસ્તુનો ઇતિહાસ આપણે જાણવો હોય તો સૌપ્રથમ તો તમે જાણીતા વ્યક્તિને એ વસ્તુ વિશે પૂછો છો. ત્યારબાદ વધુ જાણકાર કોઈ વ્યક્તિ હોય તો એને પૂછો છો. ત્યારબાદ લખેલા પુસ્તક હોય તો એ તમે વાંચીને પણ એ વસ્તુનો ઇતિહાસ જાણી શકો છો. અહીંયા તમે જુઓ કે મેં એક ઢોકળાનો ઇતિહાસ જાણવા માટે પ્રયત્ન કર્યો છે. તો મારે ઢોકળાનો ઇતિહાસ જાણવો છે, તો મેં જ્યારે ઢોકળાનું નામ સાંભળ્યું ત્યારે મને થયું કે ઢોકળાનો ઇતિહાસ શું હશે એ જાણવા માટે મેં સૌ પહેલા મારા મમ્મીને પૂછ્યું કે તમે કેટલા વખતથી ઢોકળા બનાવો છો. તમે તેમને કહ્યું કે હું મારા મમ્મી પાસે તે શીખી ત્યારથી બનાવું છું. હવે તો મારે મારા નાનીને પૂછવું પડશે, પણ એ તો આ દુનિયામાં નથી. મેં મમ્મીને પૂછ્યું કે પણ આ દુનિયામાં સૌથી પહેલા ઢોકળા કોણે બનાવ્યા હશે. મારી મમ્મી મારી પાસે સામે જોઈ રહી, પછી કહે કે ચાલો આપણે શોધીએ. જે માટે અમે અમારા શિક્ષકને ફોન કર્યો, તેમને પણ ખબર નહોતી. તેમણે કહ્યું કે હું કાલે કહું. બીજા દિવસે મેડમે કહ્યું કે સૌથી પહેલા ઢોકળા વિશેનું લખાણ એ ઈસવીસન 1066 એટલે કે આજથી લગભગ 1000 વર્ષ પહેલાનું છે. મૂળ જૈન લોકો આ બનાવતા હતા. ઢોકળા શબ્દ પહેલી વાર ઈસવીસન 1520માં વપરાયો છે. મેં પૂછ્યું કે મેડમ તમને આ કેમ ખબર પડી? તો તેમને કહ્યું કે ઇંગ્લેન્ડમાં એક યુનિવર્સિટી છે, ઓક્સફોર્ડ, તેના પ્રેસમાં છપાયેલ એક પુસ્તક ઇન્ડિયન ફૂડ જે કે ટી આચાર્ય નામના એક નિષ્ણાતે લખ્યું છે.
તેમાં આ લખાયેલું છે. મને થયું કે અમારા મેડમે આ પુસ્તક ક્યાં વાંચ્યું હશે, તો કહ્યું કે એમણે ઇન્ટરનેટ પર શોધ્યું અને વાંચ્યું. આ નિષ્ણાતે એ જમાનામાં લખાયેલા પુસ્તકો જોયા. ઢોકળા વિશે તો એક બીજા દેશના મુસાફરે પોતાના પ્રવાસના વર્ણનમાં લખેલું કે જુઓ કે તમે પણ ઘરમાં વપરાતી તાવડી, ધોતી કે બીજી કોઈ પણ વસ્તુ વિશે તમે ઇતિહાસ જાણવા માટે પ્રયત્ન કરી શકો છો. તો મેં પણ એક વસ્તુ પસંદ કરેલી કે ટેલિફોન. તો ટેલિફોનનો ઇતિહાસ જાણવા માટે મારે બુક વાંચવી પડે, ઇન્ટરનેટ પર સર્ચ કરવું પડે. ત્યારે ઇન્ટરનેટ પર જ્યારે મેં સર્ચ કર્યું ત્યારે જાણ્યું કે ટેલિફોનની શોધ એ એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે ઈસવીસન 1875માં કરી હતી. તો આ રીતે તમે જોયું કે કોઈ પણ વસ્તુનો ઇતિહાસ જાણવા માટે આપણે શું કરવું જોઈએ. તો સમજ પડી ને વિદ્યાર્થી મિત્રો? ચાલો, નમસ્કાર.